धोरण नौ और दसना विद्यार्थी मित्रों गुड मॉर्निंग टू ऑल ऑफ यू। छेला क्लास में आपणे एक्टिव पैसिव नो बेस तैयार कर्यो छे अने फरी एक वक्त नौ और दसना ग्रामर नो एक्टिव पैसिव नो वर्ग ग्रुप एक साथ लई रही छे। आथी करीने जेटला वर्गो साथ लीधा छे ए प्रमाणे क्रम जोवा जोईए तो आ लेक्चर बारमो छे नौ और दसनो एक साथ અને એક્ટિવ પેસિવનો આ બીજો ક્લાસ છે એટલે આપણે એને 1.2 એવી રીતે ક્રમમાં જોઈએ છીએ। આ ક્રમ સમજી લેવો તમારી માટે બહુ જરૂરી છે એટલે કે વર્ગ તમે મિસ કર્યો હોય તો પણ તમે ફરી જોઈ શકો છો। હવે આપણે એક્ટિવ પેસિવનો બેઝ જોઈ લીધો છે આ છેલ્લા ક્લાસમાં કે એક્ટિવ એક્ટિવનું પેસિવ તો જ થાય જો રહેલા વાક્યમાં જે ક્રિયાપદ છે એ સંદર્ભમાં હોય અને પરીક્ષામાં જ્યારે એક્ટિવ પેસિવ પૂછાય છે ત્યારે 100 100% તમારે એ જોવાનું નથી કે અમને અપાયેલા પ્રોગ્રામમાં અપાયેલા વાક્યો છે એમાં રહેલું ક્રિયાપદ છે એ સકર્મક છે કે અકર્મક। સકર્મક જ હોય તો જ તમને એનું પેસિવ કરવાનું કીધું હોય એટલે તમારી માટે એ ચિંતાનો વિષય નથી જ્યાં સુધી પરીક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી। હવે એક્ટિવ પેસિવની જે શરૂઆત આપણે હું આજે કરી રહી છું એમાં આપણે એક પછી એક કાર્ડ કરવાના છીએ। આજે મારા મનમાં સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ છે। એક્ટિવ પેસિવનો મુદ્દો જ્યાં સુધી લાગે વળગે છે એક્ટિવ પેસિવને ત્યાં સુધી એમાં રચનાની ભૂલ એ બહુ મોટી ભૂલ છે। આમ તો વ્યાકરણમાં રચનાની ભૂલો જ બહુ મોટી ભૂલો ગણાય છે તો રચનાના સ્ટેપ અથવા તો શેના પછી શું આવે કર્મ પછી શું આવે કે ક્રિયાપદની આગળ શું આવે કે જે આખું એનું ગણિત છે એ આપણે સમજીએ છીએ। સાદા વર્તમાન કાળનું આ વાક્ય મેં ઓલરેડી બોર્ડ પર લખેલું છે મિહિર ઇટ્સ એન એપલ એવરી ડે। આની પહેલાના તાસમાં પણ મેં આવું જ કંઈક વાક્ય લખ્યું હતું અને હું એ વાક્યને જ વળગી રહેવા માંગુ છું। હવે મિહિર રોજ એક સફરજન ખાય છે તો આ ક્રિયા છે સફરજન ખાવાની એનો કર્તા મિહિર છે એનું ક્રિયાપદ ખાવું એટલે ઇટ્સ છે મિહિર ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા એટલે એસ પ્રત્યય લાગે છે કારણ કે આ સાદો વર્તમાન કાળ છે એટલે આ ક્રિયાપદ ટૂંકમાં મિહિર શું ખાય છે એક સફરજન એન એ પર તો એ કર્મ છે અને એક્ટિવનું પેસિવ કરવામાં કર્મ શોધી લેવું એ બહુ મોટું કામ કર્યાનો અહેસાસ છે અને આ છે સમય દર્શન। સમય દર્શકો દ્વારા જ તમને ખબર પડશે કે અપાયેલા વાક્યનો કાળ કયો છે ઇટ ઇઝ ઓનલી ધ ટાઈમ ઇન્ડિકેટર બાય ધેટ યુ કમ ટુ નો કે આ કાળ કયો છે એટલે કાળને જાણ્યા વગર કાળને ક્લ્યુ સમય દર્શકો છે તો કાળ કયો છે એ જાણ્યા વગર તમે એનું પેસિવ કરો તો મે બી કાળની ભૂલને લીધે તમારું કરેલું પેસિવ છે એ ખોટું પડે તો એવરી તો સૌથી પહેલી શરત એ છે કે તમે એક વખત બેસી અને દરેક કાળના સમય દર્શકો જોઈ લો કે એવરી ડે ઓલવેઝ ઓફ ઓન સમટાઈમ્સ એવર નેવર આ સાદો વર્તમાન કાળ છે તો એને ધ્યાનમાં રાખીને આ વાક્ય આવી રીતે છે કે મિહિર ઇટ્સ એન એપલ એવરી ડે। હવે એની રચનામાં કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ સમય દર્શક દેટ ઇઝ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટાઈમ ઇન્ડિકેટર ટૂંકમાં ઘણા લોકો આ પણ જોવે છે કે એસ પ્લસ વી પ્લસ ઓ એસ એટલે સબ્જેક્ટ વી એટલે વર્બ ઓ એટલે ઓબ્જેક્ટ અને આ સમય દર્શક છે। હવે આ વાક્યનું જ્યારે આપણે પેસિવ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં અહીંના કર્મ આવી જશે સૌથી પહેલાં અહીંયા ઓબ્જેક્ટ આવશે કારણ કે જ્યારે એક્ટિવનું પેસિવ કરીએ છીએ ત્યારે એક્ટિવમાં કર્તાનું મહત્વ છે અને પેસિવમાં કર્મનું મહત્વ છે એટલે આપણું અહીંયા કર્મ છે એ એન એપલ છે તો કર્મ પછી કર્મને બહાર બેસતું સાદા જો અપાયેલું વાક્ય સાદા વર્તમાન કાળ હોય તો એનું પેસિવ એન ઇઝ
सादा वर्तमान पर वो पैसिव एमीज आर वगर क्यारे 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 थतु वगर आ गांठ पड़े ना क्यारे नी रचना तो कर्म पची एमीज आर आ त्रण मां थी कोई पण एक तो प्रश्न ए छे के आ त्रण मां थी कोई पण एक नी पसंदी कोनो कोने आधार राखी अने करवानी छे तो आ त्रण मां थी एक नी पसंदी कर्म ना पुरुष वचन Ah,
वाक्य आली रीते होय के मिहिर इट्स एप्पल्स एवरीडे मिहिर रोज सफरजनो खाय छे तो अहिया एम पण नो आवे ईज पण नो आवे तो अहिया छे ए आर थई जशे कारण के आपणो कर्ता छे ए एप्पल्स थई गयुं एप्पल्स तो जो साव सादी बात छे कि कर्म त्रिजो पुरुष बहुवचन में थे मिहिर घना बड़ा सफरजन मिहिर रोज सफरजन खाए छे तो एप्पल्स आर ईटन बाकी तो बद्दू ज एम ने रहे तो जारे सादा वितरण कर दो एक्टिंग नो पैसिव करो जो तैयार है समय दर्शक क्या छे ए जोई लेवानो छे अने एनी जग्या फेरवानी नथी तुपीना जे त्रण रूपो छे साधारण वर्णकाळना एम इज आर माथी एक आवशे जे कर्मने बंध बेसतु होय ए हवे आपणे एक बीजू वाक्य लईए छीए हवे आ बीजू वाक्य छे आई ऑलवेज रीड स्टोरीज गुजराती हूँ रोज रात्र वर्ताओ शू वार्ता शुना जवाब मे कर्म आम कर्म नो पुरुष वचन लिंग जो बीजू कर्म वस्तु के पदार्थ नु नाम छे के व्यक्ति छे कर्म डायरेक्ट छे के इनडायरेक्ट तो अहीं जे कर्म छे ए डायरेक्ट कर्म छे कारण के ए वस्तु छे कोई व्यक्ति नु नाम के कशु नथी तो हुं रोज रात्रे अहीं ऑलवेज छे ए देखाडे छे ए दर्शावे छे के आ वाक्य सादा वितरण पाडु छे कारण के सौथी पहेला तमारे नक्की करवानु छे के आ वाक्य नो काळ क्यो छे અને પછી કરતા શોધવાનું છે કે કર્મ શોધવાનું છે કે એનું પેસે કરવાનું છે તો હું હંમેશા અથવા તો રોજ રાત્રે વાર્તાઓ વાંચું છું શું વાંચું છું વાર્તાઓ વાંચું છું હવે આનું આપણે પેસે કરીએ તો પહેલી વાક્ય કોણ વાંચે છે હું હવે જુઓ કે જ્યારે કોઈ એક્ટિવ વાક્યમાં સૌથી પહેલા નામ મિહિર જેવું કોઈ નામ મિહિર પરમ પ્રતિ રેડ થાય છે હવે રેડ થાય છે પણ રેડ નો સ્પેલિંગ આવો તો
ऑलवेज रेड बार मी एट नाइट. स्टोरीज आर ऑलवेज रेड बार मी. हवे अहीं आ जे मी छे ए मी शैलो तो आई करता साधन हतो एटले आई हतो. हवे आई छे ए कर्म स्थान जतो रहे छे त्यारे मी थई जाय छे कारण के मी ए आई नो कर्म छे. ओके तो अहीं मी होय तो अहीं शुं थई जाय पास्ट थई जाय. यू होय तो यू ज रहे. ही होय तो ही थई जाय. शी करता स्थाने होय तो अहीं हर थई जाय. ही करता स्थाने होय तो हीज थई जाय. અને કર્તા સ્થાને ધે હોય તો તે થઈ જાય. તો આ મી અસ યુ હિમ હર અને ધેમ એ બધી જ આઈ બી યુ હી શી ધે ની કર્મ વિભક્તિ છે. કારણ કે કર્તા કર્તા સ્થાનેથી કર્મ સ્થાને આવે છે ત્યારે જ્યારે એ કર્તા સ્થાને હતું ત્યારે કર્તાનું સ્વરૂપ હતું સર્વનામનું અને જ્યારે એ કર્મના સ્થાને આવે છે વાક્યમાં ત્યારે એ સર્વનામનું કર્મનું સ્વરૂપ થઈ જાય છે. એનું સ્વરૂપ બદલાઈ જાય છે અને અહીંયા હું હતું એની બદલે મને થઈ જશે. કારણ કે ને એ કર્મ વિભક્તિનો પ્રત્યય છે. કર્તા સિવાય દરેક વિભક્તિને પોતાના પ્રત્યય હશે. કર્તાને પોતાનો પ્રત્યય નથી. કર્તાને પ્રત્યે નથી તો આઈ નું બી થઈ જશે. અહીંયા બી હોત તો અસ થાત. અહીંયા યુ હોત તો યુની કર્મ યુ જ છે. અહીંયા હી હોત તો એનું કર્મ હિમ છે. સોરી, અહીંયા શી હોત તો ત્યાં કર્મ એનું હર થાત અને તે હોય તો એનું કર્મ ધેમ થઈ જશે. તો જ્યારે જ્યારે કર્તા સ્થાને કોઈ સર્વનામનું રૂપ એટલે કયા રૂપો થઈ જશે સર્વનામના આઈ બી યુ હી શી અને તે. ઇટ આવશે નહીં કારણ કે ઇટ નાની દર્જાતી છે અને એ કોઈ દિવસ ક્રિયા કરે નહીં. આથી કરીને ઇટના કર્મમાં અત્યારે આપણે પડતા નથી અને ઇટનું કર્મ ઇટ થાય છે. ઇટ એટલે આઈ ટી ઇટની વાત કરું છું. ઈ એ ટી ઇટની વાત કરતી નથી. આઈ ઓલવેઝ રીડ સ્ટોરીઝ એટ નાઇટ. એનું પેસિવ થશે સ્ટોરીઝ આર ઓલવેઝ રેડ પ્રપોઝિશન બાય મી એટ નાઇટ. આ એનું પેસિવ છે. તો આવી રીતે સાદા વર્તમાનકાળનું પેસિવ થાય છે. કર્તા જોવાનો છે, કર્મ જોવાનો છે, કાળ જોવાનો છે. કાળ જોઈને એમિઝર ક્યાં મૂકવાનું એ જોવાની છે અને ગાંઠ વાળવાની છે કે સાદા વર્તમાનકાળનું પેસિવ છે એ એમિઝ આર વગર થતું નથી. હવે આપણે સાદા ભૂતકાળની રચના શીખીએ છીએ. સાદા ભૂતકાળનું આ વાક્ય છે કે પ્રતીક બોટ એ કોસ્ટલી ટીવી યસ્ટરડે. પ્રતીક બોટ એ કોસ્ટલી ટીવી યસ્ટરડે. પ્રતિકે ગઈકાલે એક મોંઘું ટીવી ખરીદ્યું. હવે કોણે ખરીદ્યું? પ્રતિક. તો પ્રતિક છે એ કર્તા છે. ખરીદ્યું છે બોટ એ ક્રિયાપદ છે. હવે આ ક્રિયાપદ છે એ બાય બોટ બોટ. બાયનું ભૂતકાળ ભૂતકૃતનું રૂપ છે પણ અહીંયા ભૂતકાળનું રૂપ છે. આ ક્રિયાપદ દર્શાવે છે અને આ યસ્ટરડે દર્શાવે છે કે આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. અત્યારે તો હું તમને શીખવાડું છું એટલે અધરવાઇઝ તમને કોઈ કહેશે નહીં પરીક્ષામાં કે અપાયેલા વાક્યનો કાળ કયો છે. એ તમારે જ સમય દર્શક ઉપરથી જજ કરવાનું અને ક્રિયાપદ ઉપરથી જજ કરવાનું એટલે નક્કી કરવાનું છે. તો બોટ કહે છે કે આ વાક્ય ભૂતકાળમાં છે. ટૂંકમાં કરતા બોટ ક્રિયાપદ એ કોસ્ટલી ટીવી. પ્રતિકે ગઈકાલે એક મોંઘું
आर्टिकल ए छे ए आर्टिकल छे उपपद छे परंतु आप कर्म ने आगळ लो छो ત્યારે આ આખું લાવસ્કર આખું ગામ બની આવ્યું છે માત્ર ટીવી નહીં આવે એ કોસ્ટલી ટીવી આખું આવી જશે ટૂંકમાં આ કર્મ છે અને યસ્ટરડે છે એ સમય છે જે ખૂબ અગત્યનો છે એ જ કન્વે કરે છે કે આનો કાળ કયો છે આ જે આ આપણી આખી રચના મેળીને લખી છે એ એક્ટિવની રચના છે હવે એનું પેસિવ કરવું હોય તો અહીંયા સૌથી પહેલા કર્મ આવશે એ પછી આ વાક્ય સાદા ભૂતકાળનું છે એટલે વોઝ અથવા વેર આવશે ભૂત કૃદંત આવશે ક્રિયાપદનું પ્રેપોઝિશન બાય પછી કર્તા અને પછી સમયદર્શક ટાઈમ ઇન્ડિકેટર આવશે રચના પ્રમાણે જ જવાનું છે સૌથી પહેલા કર્મ કારણ કે આ રચના હવે આપણે કરીએ છીએ કર્મની રચના કે જેમાં કર્મનું મહત્વ છે આનું ગુજરાતી થતું કે ગઈકાલે પ્રતિકે એક મોંઘું ટીવી ખરીદ્યું એની બદલે પૈસાનું ગુજરાતી થશે કે ગઈકાલે પ્રતિક દ્વારા એક મોંઘું ટીવી ખરીદવામાં આવ્યું બોલો આવું એનું પેસિવ થાય છે એટલે એમાં ટીવી શું ખરીદ્યું એ મહત્વનું છે કોણે ખરીદ્યું એ મહત્વનું નથી આથી કરીને એની કર્મની રચના કહેવાય છે તેમાં સૌથી પહેલા કર્મ પછી સાદો ભૂતકાળ છે એટલે વોસ કે વેર આવશે સાદા ભૂતકાળની કોઈ રચનાનું પેસિવ વોઝ વેર વગર થશે નહીં સોએ 100% 110% ગર્ડ કોન્ફિડન્સ પછી અપાયેલા ક્રિયાપદનું ભૂત કૃતનું એટલે વી થ્રી જેને તમે કહો છો તો હવે ક્યારેક એવું બને કે તમને અપાયેલું ભૂતકાળનું જે રૂપ છે ભૂતકાળના વાક્યમાં ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે એ જ ભૂત કૃતનું હોય તો તમારે કશું શોધવા જવાનું નથી જેમ કે બાય બાર બોર્ડ બી ઓયુ જીએ ટી બી ઓયુ જીએ બંનેમાં ભૂતકાળ માહિતી અને ભૂતકૃતંત માહિતી પછી પ્રેપોઝિશન બાર એટલે કે દ્વારા પછી કર્તા અહીંયા પણ છે પ્રતિક તો પ્રતિક છે એ વ્યક્તિવાચક નામ છે ખાસ નામ છે પ્રોપર નામ છે એટલે પ્રતિકની કર્મ વિભક્તિ થતી નથી પ્રતિક આમના મૂલ્ય મૂકી દેવાનું છે અહીંયા કોઈ પણ ખાસ નામ હોય પ્રતિક પરમ કૃતિ રેખા મિસ્ટર રોઝા પટેલ હુએવર તો આમ અહીંયા એમને મૂકાય અને પછી છેલ્લે આવશે સમયદર્શક સમયદર્શકમાં બિનજરૂરી સ્થાન ફેરના ચાળા આપણે કરવાની સમયદર્શક જ્યાં હોય એને ત્યાં જ રાખવું હવે આનું આ રચના પ્રમાણે હું પેસિવ કરું તો કર્મ કયું છે એ કોસ્ટલી એ કોસ્ટલી ટીવી લખાયું હતું કર્મ હવે એક મોંઘું ટીવી એટલે ત્રીજો પુરુષ એક વચન તો વોઝ આવે કે વેર આવે તો ભાઈ આની સાથે વોઝ આવશે કારણ કે આ ત્રીજો પુરુષ એક વચન છે વોઝ ભૂત કૃદંત બોર્ડ બાય બાય કર્તા તરીકે પ્રતિ યસ આ આપણો છેલ્લો સમય સમજો તો એના સૂત્ર પ્રમાણે જે ગણિત એનું જે નક્કી છે એની રચના જે નક્કી છે સહેલું છે એ કોસ્ટલી ટીવી વોઝ બોટ બાય પ્રતિ યસ્ટરડે કર્મ એને બંધ બેસતું વોઝ કે બેનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ પ્રેપોઝિશન બાય પછી સબ છે પછી ટાઈમિંગ ફિનિશ આ સાદા ભૂતકાળનું એક વાક્ય આપણે કર્યું હવે સાદા ભૂતકાળનું એક બીજું ઉદાહરણ મેં બોર્ડ પર લખું છું કે વી મે સમ પેપર બોર્ડ્સ લાસ્ટ સન્ડે છેલ્લા રવિવારે અમે
થોડીક નહીં પણ કેટલીક છેલ્લા રવિવારે અમે કેટલીક કાગળની હોડીઓ બનાવી. કોણે બનાવી? અમે બનાવી. તો વી છે એ કરતા છે, મેડ ક્રિયાપદ છે. હવે મેડ એવું કહે છે, મેક મેડ મેડ, કે આ વાક્ય ભૂતકાળનું છે. અને લાસ્ટ સન્ડે પણ એવું કહે છે કે આ વાક્ય ભૂતકાળનું છે. સૌથી પહેલા કાળ નક્કી કરજો તો તમારી માટે કામ સહેલું થઈ ગયું છે. શું બનાવ્યું તમે? છેલ્લા રવિવારે અમે કેટલીક કાગળની હોડીઓ બનાવી, તો શું બનાવ્યું? સમ પેપર બોટ્સ. હવે મૂળ કર્મ છે ને એ બોટ્સ છે, પેપર છે ને એ ગણો વિશેષણ છે, અને એની આગળ સમ છે ને એ ડિસ્ટ્રીબ્યુટિવ સર્વનામ છે. સર્વનામના 8 પ્રકારમાંનો એક પ્રકાર છે આ ડિસ્ટ્રીબ્યુટિવ સર્વનામ છે. તો સમ પેપર બોટ્સ આખું કર્મ થશે. કર્મ ક્યારેક એક શબ્દ જ ન હોય, ત્રણ શબ્દો વાળું, એક કોસ્ટલી ટીવી, એવી રીતે સબ પેપર બોટ્સ. એમાં ગભરાઈ નહીં જવાનું. કર્મ આગળ વિશેષણ હોય, આર્ટિકલ હોય, આવા કોઈ સર્વનામ હોય એની સાથે જોડાયેલા હોય, તો કર્મ સાથે જ પેસિવ વખતે એને આગળ મૂકવા પડે. અને લાસ્ટ સન્ડે છે એ સમય દર્શક છે. એટલે રચના તો આવી જ રીતે છે, કરતા વી, મેડ ક્રિયાપદ, સમ પેપર બોટ્સ, કર્મ, લાસ્ટ સન્ડે છે એનો સમય દર્શક છે. હવે આનું પેસિવ કરવું હોય તો સૌથી પહેલા કર્મ મૂકવું પડે, સમ પેપર બોટ્સ મુકાઈ ગયું. કર્મ પેપર બોટ એક નથી, કેટલીક કાગળની હોડી હોય એટલે ઘણી બધી છે, એક તો નથી. હવે આમાં વોઝ મૂકવું કે મેં આ ઉદાહરણ મેં એટલે જ લીધું છે કે તમને ખબર પડે ક્યારે વોઝ મૂકવું અને ક્યારે વેર મૂકવું. હવે અહીંયા વેર આવશે, કારણ કે આપણું કર્મ છે એને પુરુષવચન અને લિંગને જોવા જઈએ તો આ ત્રીજો પુરુષ બહુવચન છે. સમ પેપર બોટ્સ વેર, મેટલું મેટ અહીં આવી જશે, મેટ બાય. હવે અહીંયા જે વી છે કર્તા સ્થાને, એ વી કર્મ સ્થાને આવશે તો એનું સ્વરૂપ પણ કર્મનું થઈ જશે. તો વીનું કર્મ શું થાય? અસ. અસ લાસ્ટ સન્ડે. કશું અઘરું છે નહીં એક્ટિવ પેસિવ, સમજી લો. સમ પેપર બોટ્સ વેર મેડ બાય અસ લાસ્ટ. છેલ્લા રવિવારે અમારી દ્વારા કેટલી કાગળની હોડીઓ બનાવવામાં આવી, એટલે આવી હતી. તો આજે મેં તમને સાદો વર્તમાન અને સાદો ભૂત અને એની રચના શીખવાડી છે. તમારી ઉપર હવે તમારા કોર્ટમાં બોલ છે અને તમારે હવે સોલ્વ કરતા જવાનું છે. 10મા ધોરણનું આ 6ઠું ચેપ્ટર છે. પહેલા ક્લાસ પછી મેં કીધું હતું કે 6ઠું ચેપ્ટર થોડું રિફર કરજો અને કાર્ડ રિફર કરજો. અહીંયા આ હું પૂરો કરું છું. હવે આને પછીના પીરિયડમાં જેને 1.3 પીરિયડમાં છે, તાસમાં છે, એ હું પછીના બે કાર્ડ લઈશ. માનો કે ચાલુ વર્તમાન કાર્ડ અને ચાલુ ભૂત કાર્ડ, અહીંયા બે કાર્ડ હું પૂરા કરું છું. મળીએ છીએ આપણે નેક્સ્ટ પીરિયડમાં. ક્યાં સુધીનું હોમવર્ક મારું છે? ભૂતકાળ ભૂતકાળના રૂપો સ્પેલિંગ સાથે કંઠસ્થ કરો, પાકા કરો, ઓખી નાખો, સમજપૂર્વક પાકા કરો સ્પેલિંગ સાથે, એટલે એમાં કશી ભૂલ પડે નહીં. મળીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી સૌને ગુડ બાય, થેન્ક યુ.